ગાઈઝ, વેલકમ ટુ જીપીએસસી ઓનલી. જીપીએસસીનું મા તમારું ભવ્ય સ્વાગત છે. જીપીએસસીની દ્વારા મિશન જીપીએસસી એક સિરીઝ શરૂ કરવામાં આવી છે, જે આવનારી જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી સિરીઝ છે. જે તમે હજી સુધી ના જોઈ હોય તો ફટાફટ જઈને તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને તેને સેવ પણ કરી શકો છો. અને બીજી બધી જે બી આવી સારી એવી અપડેટ્સ તમને મળતી રહે તે માટે તમારે જીપીએસસી ઓનલી ચેનલ જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબનું બટન આપી દો અને બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે તે બધી તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતી રહે અને તમે તેને જોઈ શકો. અને આપણે facebook.com/GPSCOnly પેજ પર તમે લાઇક કરી શકો છો, ત્યાં પણ આપણે બધી અપડેટ મૂકતા જ રહીએ છીએ. તો ચલો શરૂ કરીએ 6/3/2018 કરંટ અફેર્સ સબ્જેક્ટ રિલેટેડ MCQs. તો અહીંયા સૌપ્રથમ મસ્ત તમને કોટેશન આપ્યું છે કે જબ બચ્ચા બડા હોતા હૈ તો ઉસકી પેન્સિલ સે લેકર ઉસકો પેન શાયદ ઇસીલીએ ઉસકો દી જાતી હૈ તાકિ વો સમજ જાય કે ઉસકી ગલતિયા કો મિટાના અબ આસાન નહીં હોગા. હવે ઇન્ડેક્સ જોઈ લઈએ તો કરંટ અફેર્સ 6/12/6/3 અને કરંટ અફેર આપણે ઓલરેડી પહેલાં બીજા 2018 મહિનાનું થઈ ગયું છે અને પોલિટી સબ્જેક્ટ પતી ગયો છે, જિયોગ્રાફી સબ્જેક્ટ પતી ગયો છે. આ મિશન જીપીએસસીમાં જો તમે હજુ સુધી વિડીયો ના જોયો હોય તો ફટાફટ જઈને જોઈ શકો છો. તમે આપણા દરેક સબ્જેક્ટ એક સ્ટેપ વાઇઝ આપણે કવર કરતા જઈએ છીએ, ત્યારબાદ તેની મોક ટેસ્ટ પણ કન્ડક્ટ કરીએ છીએ જે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. તો અત્યાર સુધી 5 મોક ટેસ્ટ આપી દીધી છે, તો તમે હજુ સુધી તમે ના આપી હોય તો ફટાફટ જઈને આપી શકો છો, કેમકે વાંચવાથી ખાલી એક્ઝામ પાસ નહીં થઈ શકે. એટલા માટે મોક ટેસ્ટ તો ખૂબ જ જરૂરી હોય છે, એટલા માટે આપણે મોક ટેસ્ટ બી કન્ડક્ટ કરીએ છીએ. અને ઇતિહાસ અત્યારે ચાલે છે, તમારા પ્રાચીન ભારતના અત્યારે અંતિમ ટોપિક તમે અહીંયા જોઈ રહ્યા છો. પછી મેપ પ્રેક્ટિસમાં આજે તમારે જણાવવાનું છે અમરેલી જિલ્લા વિશે. અમરેલી જિલ્લો ક્યાં આવેલો છે, તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, ત્યાં કંઈક વિશેષ કંઈક આવેલું હોય તો તેના તાલુકા કેટલા છે, આજુબાજુ કયા તેના ડિસ્ટ્રિક્ટ ટચ કરે છે. તો આ રીતે તમે જે બી તમને વસ્તુ આવડતો હોય, એક શબ્દ આવડતો હોય તો એક શબ્દ પણ લખવાનું ટ્રાય કરજો તમે. અને મોક MCQ તો બધા આન્સર તમને સન્ડે મળી જશે. તો ક્વેશ્ચન નંબર 1, કયા રાજ્ય ભારતના સૌપ્રથમ રાજ્ય બન્યું છે જે કેન્દ્રના 3 તલાક બિલને જે ખરડો છે તેને સમર્થન આપે છે, એ રાજ્યનું નામ તમારે જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન તમને આપ્યા છે, તમે જોઈ શકો છો. તો આમાં સાચો આન્સર તમારે આવશે એ, ઉત્તરપ્રદેશ છે. તે આવું પહેલું રાજ્ય બન્યું છે જે સમર્થન આપે છે. તો આ 3 તલાક શું છે, તે બિલ શું છે, તેના વિશે આપણે એક બહુ જ સારો એવો વિડીયો બનાવ્યો છે. આ તમે જે છે વિડીયોનું અહીંયા તમે જોઈ શકો છો. તો આ વિડીયો તમે ત્યાં પ્લેલિસ્ટમાં જઈને તમને આ વિડીયો આખો મળી જશે, તે જોઈ શકો છો. એટલે તમને પૂરેપૂરું ડિટેલ A to Z વસ્તુ ખ્યાલ આવી જશે કે જે તલાક હોય છે તે કેટલા ટાઈપના હોય છે, કે કેટના અપાય છે, આ બિલમાં શું કહેવા માગે છે, હવે આગળ શું થશે, તે બધું અંદર વિડીયોમાં આપણે જણાવેલું છે. તો આ વિડીયો તમે અચૂકપણે જોજો. અને જે ઉત્તરપ્રદેશ છે ત્યાં તો અત્યારે કોની સરકાર છે, BJPની સરકાર છે અને CM છે યોગી આદિત્યનાથ. હવે આગળ જે ક્વેશ્ચન નંબર 2, કયા રાજ્ય વિધાનસભાએ 12 વર્ષની વય અને તેની નીચેની છોકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવેલ જે લોકો હોય છે તેમની મૃત્યુની સજા આપનાર બિલ પસાર કર્યું છે. આ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આમાં સાચો આન્સર તમારે શું આવશે, તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બી, મધ્યપ્રદેશ આવશે. તેના CM છે શિવરાજસિંહ ચૌહાણ, તેના CM છે. ક્વેશ્ચન નંબર 3, કયા દેશની ટીમે 2017ના દક્ષિણ એશિયન પ્રાદેશિક બેડમિન્ટન ટીમ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. તો અહીંયા સાચો આન્સર શું આવશે તમારે, તો અહીંયા સાચો આન્સર આવશે આપણું ભારત દેશ મહાન. તેમને ટીમ છે આપણી ભારતની, તેમણે દક્ષિણ એશિયન જે પ્રાદેશિક બેડમિન્ટન છે તે જીતી લીધું છે 2017માં. ક્વેશ્ચન નંબર 4, કોનરેડ સંગમાને મેઘાલયના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે, તે કઈ લોકસભાની બેઠક પરથી સાંસદ છે. તો આ તેમનું અહીંયા ચહેરો તમે જોઈ શકો છો, આમને મેઘાલયના CM છે 12મા. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે, તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, તુરા બેઠક પરથી તેમને સાંસદ છે. ક્વેશ્ચન નંબર 5, ફિનટેક સ્પેસમાં મુદ્દાઓના અભ્યાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં 8 સભ્યો છે, તે સભ્યનું તમારે નામ, જેમાં કમિટીના મેઇન કોણ છે તેમનું નામ તમારે જણાવવાનું છે. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે, તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ, સુભાષચંદ્ર ગર્ગ કમિટી બનાવાઈ છે. તો અહીંયા તમે જોશો તો ફિનટેક શું છે, પહેલાં તો તમને એ ક્વેશ્ચન થાય, તો ફિનટેકનો સ્પેલિંગ FINTECH, તો ફિન એટલે કે ફાઇનાન્સિયલ અને ટેક એટલે કે ટેકનોલોજી, આ બંનેને જો ભેગા કરીએ તો ફિનટેક શબ્દ બને. તો આમાં તો આનો મેઇન પર્પઝ શું છે, તો ફિન એટલે ફાઇનાન્સિયલ અને ટેક એટલે ટેકનોલોજી, તો તે બંનેને મલાઈને આપણે ઉપયોગ કરીને સારું એવું બધું મળી રહે. પહેલાં તમે જોશો તો કોઈ બી તમારું બેન્કિંગ સેક્ટરમાં કામ હોય, જ્યારે ATM નહોતા ત્યારની વાત થાય છે, તો તમારે બેંકમાં જવું પડતું હતું, ગમે તેટલા તમારે રૂપિયા ઉપાડવા હોય, કંઈ બી ટ્રાન્ઝેક્શન કરવું હોય તો બેંકમાં જવું પડતું હતું, અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ આવી ગઈ છે. ટેકનોલોજી દ્વારા
જે ઓનલાઈન સિસ્ટમ આવી છે એટલે બધું બેન્કિંગનું જે બી અત્યારે થાય છે ટ્રાન્ઝેક્શન તે બધું ફટાફટ થવા માંડ્યું છે. જે પેપરમાં થતું હતું બધું મસ્ત એવું ઓનલાઈન થાય છે. તો આ ફિનટેકનું જે એક એક્ઝામ્પલ છે. પછી સેન્સેક્સમાં પણ તમે જોઈ શકો છો, પહેલાં જે હાર્ડ પેપર્સ બધા જે લેવડ દેવડ કરવામાં આવતા પણ અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે, તમને ખ્યાલ જ હશે. તો આ રીતે ફિનટેકનો ઉપયોગ કરીને સારું એવું આપણે આગળ પ્રોગ્રેસ કરી શકે છે. પછી આધાર કાર્ડનું પણ આમાં કંઈક ચર્ચા વિચારણા કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. ક્વેશ્ચન નંબર 6, કયા રાજ્યમાં 2018માં સિંહ મહોત્સવ ઉત્સવ શરૂ થયો છે? આ મહોત્સવ ટેટમાં તમને ખ્યાલ જ હશે બીજા રાજ્યના પણ મહોત્સવ પૂછે છે, એટલે આપણે હવે એ પણ એક પછી એક જોવા પડશે. એમાં જે કરંટના હોય છે તે મહોત્સવો પૂછે છે, એટલે અત્યારે કયા ચાલે છે તો આવનારી એક્ઝામ માટે તમારે કામ લાગશે. બેંક છે, SSC છે, પછી રેલવેમાં આ બધા તમને કામ લાગશે. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ગોવા. જે સિંહ મહોત્સવ છે તે ગોવામાં સ્ટાર્ટ થયો છે, અને આમાં જે મહિલાઓ અને ભાઈઓ છે તે લોકો જે આ જે હોળેતી હોય છે તે રીતે મસ્ત એવી તેમને ત્યાં રમે છે. આગળ જઈએ ક્વેશ્ચન નંબર 7, કયા રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં જે છોકરાઓને મફત સેનિટરી નેપકિન્સ યોજના ખુશી તેનું નામ છે એ યોજના શરૂ કરી છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે સી, ઓડિશા આવશે સાચો આન્સર. ક્વેશ્ચન નંબર 8, કે રશીદ ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસનો સૌથી નાનો કપ્તાન બન્યો છે તે કયા દેશનો છે? અહીંયા તમે ઇમેજ પરથી તમે જાણી જ લીધું હશે કે અફઘાનિસ્તાન સાચો આન્સર આવશે. તો અહીંયા ડી સાચો આન્સર આવશે. આ તેમનો ચહેરો છે, ચહેરો તમને આપવામાં આવશે કેમ કે તમને એક્ઝામમાં તરત જ યાદ આવી જાય અને લોંગ ટાઈમ સુધી તમને યાદ રહે, એટલે આ રીતે ડિજિટલ યુગમાં સારો એવો આ બધો ઉપયોગ કરી શકાય છે આપણે. ક્વેશ્ચન નંબર 9, 2018ના વર્લ્ડ વાઇલ્ડલાઈફ ડે જે 3 માર્ચે ઉજવાય છે એને કહેવાય WWD ની થીમ શું હતી? તો આમાં સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર આવશે એ, બિગ કેટ્સ પ્રીડેટર્સ અંડર થ્રેટ. ક્વેશ્ચન નંબર 10, કે લિયોનેસ મેસ્સી કયા દેશનો પ્રસિદ્ધ ખેલાડી છે? અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બી, આર્જેન્ટિનાનો ખેલાડી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મેસ્સીએ 600 ગોલ્ડ ફટકારીને સિદ્ધિ મેળવી છે. આ રીતે તમને 600 ગોલ્ડ ફટકાર્યા છે ટોટલ. એક્સ્ટ્રામાં તમને જણાવી દઉં તો સામાજિક સેવામાં પાછળ ખર્ચ કરવામાં આપણે 10મા નંબરે છે, કેમ કે આગળ ઘણા બધા રાજ્યો આવેલા છે. તો તમે જોઈ શકો છો 2015-16માં 43.1% સામે 2016-17માં 41.3% જ ખર્ચ કરવામાં આવે છે. પછી માનસ કે માનવ વિકાસ સૂચકાંક યાદીમાં ગુજરાત છેક 11મા ક્રમે આવ્યું છે, તે સારી બાબત તો ના જ કહેવાય. પછી આગળ તો ઓસ્કાર, તો ઓસ્કાર માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે બેસ્ટ 5 MCQ ઓસ્કારના, જેમાંથી જ 12 આવશે તમારે ક્વેશ્ચનો, એમાંથી જ ક્વેશ્ચનો બનવાના છે. તો આ 5 MCQ વાળો વિડીયો તમે ના જોયો તો ફટાફટ તમે જોઈ શકો છો, પ્લેલિસ્ટમાં મળી જશે તમને ફટાફટ, તો એ આખો વિડીયો તમે જોઈ શકો છો. પછી આગળ જઈએ તો ભારતીય મૂળના નીલ બસુને સ્કોટલેન્ડ યાર્ડમાં આતંક વિરોધી દળના વડા તરીકે નિમણૂક થઈ છે. તો આ બ્રિટિશ પોલીસમાં સૌથી પડકારજનક કામ ગણાય છે, બહુ જ સારું એવું કહી શકાય. તો તમારે નામ યાદ રાખવાનું છે કે ભારતીય મૂળના નીલ બસુ ક્યાં, તો સ્કોટલેન્ડ છે યાર્ડમાં ત્યાં. આગળ તો લશ્કરી મહોત્સવ, આ જે મહાસત્તાઓ છે તેમાં ભારત 4થા ક્રમે છે, અમેરિકા 1લું, પાકિસ્તાન 13મા નંબરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિશ્વ લશ્કરી જે મહાસત્તાઓની યાદી કરતું એક બહાર પાડવામાં આવ્યું છે લિસ્ટ, તેનું નામ છે ગ્લોબલ ફાયર પાવર લિસ્ટ 2017. તેમાં તમે જોશો તો ભારત દુનિયાનો 4થા નંબરનો જે બી લશ્કરી તાકાત ધરાવે છે, 1લા ક્રમે અમેરિકા, 2જા નંબરે રશિયા, 3જા નંબરે ચાઇના છે અને પાકિસ્તાન 13મા નંબરે છે. તો આ જે લિસ્ટ છે, જે આ જે લિસ્ટ પાડતું સંગઠન છે તે 2006થી આ લિસ્ટ બધી તૈયાર કરતે આવ્યું છે, અને આમાં 50 પ્રકારના માપદંડો બધા સારા લેવામાં આવ્યા છે. આમાં ખાલી સંખ્યા જ લેવામાં આવતી નથી, કેટલા સૈનિકો છે, કેટલી તોપો છે, કેટલા હેલિકોપ્ટર છે, કેટલા એરક્રાફ્ટ છે, પણ બધું 50 વસ્તુ આજુબાજુ જોઈને પછી એનાલિસિસ કરવામાં આવે છે. તો આ રેન્કિંગમાં તમે જોઈ શકો છો. પછી ત્યારબાદ ચીનનો વૃદ્ધિદર ભારત કરતાં નીચો, પણ તેનું જે ડિફેન્સ સેક્ટરમાં જે બજેટ આપે છે તે ભારત કરતાં 3 ગણું છે. અહીંયા તમે જોઈ શકો છો કયા દેશનું કેટલું બજેટ છે, તો 602.8 અબજ ડોલર છે જે અમેરિકાનું, પછી ચાઇનાનું 151, પછી સાઉદી અરેબિયા, પછી રશિયાનું, ભારત છે 5મા નંબરે આવશે. અહીંયા તમે જોશો કે અમેરિકાનું 602 છે, તેના 10% પણ આપણે નથી, અહીંયા 52.5 અબજ ડોલર છે. તો ભારતનું જે બજેટ છે આ રીતે કહી શકાય છે. ક્વેશ્ચન નંબર 11, હવે જે સબ્જેક્ટ રિલેટેડ છે તે, કે મહાવીર સ્વામી વિશે નીચાણાથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? તો તમે જોઈ શકો છો તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 540માં કુંડગ્રામ જે વૈશાલી છે ત્યાં થયો હતો. પછી તેમને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું હતું? તો તેમને જે એક નદી છે તેનું નામ છે ઋજુ પાલિકા,
તેના કાંઠે સાગના વૃક્ષના નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેમને પ્રથમ ઉપદેશ પાવા ખાતે 11 શિષ્યોને આપ્યો હતો. આ ત્રણે ત્રણ વિકલ્પો સાચા છે, એટલે અહીંયા સાચો આન્સર તમારે આવશે એ, આપેલ તમામ વિકલ્પો સાચા છે મહાવીર સ્વામી વિશે. ક્વેશ્ચન નંબર 12, ગૌતમ બુદ્ધ વિશે નીચાથી કયું અથવા તો કયા વિધાન સાચા છે? તો અહીંયા તમે જોઈ શકો છો તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં લુંબિની જે કલ્પ વસ્તુ છે ત્યાં થયો હતો. તેમને જ્ઞાન પ્રાપ્તિ છે તે થઈ હતી એક નદીના કિનારે, તેનું નામ છે નિરજના. તો આ નદીના બધા નામ પણ યાદ રાખજો તમે. અને ત્યાં પીપળના વૃક્ષ નીચે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ અને તેમનું મૃત્યુ તો ઈસવીસન પૂર્વે 486માં કુશીનગર ખાતે થયું હતું. અને આ અહીંયા તમારે સાચો આન્સર આવશે, આપેલા તમામ વિકલ્પો સાચા છે, એટલે એ, સી અને ડી બધા જ વિકલ્પો સાચા છે. તો ગૌતમ બુદ્ધ વિશે તો વારે ઘડી એક્ઝામમાં પૂછાય જ કરે છે, એટલે આ બધું તો તમને ખ્યાલ હોવું જ જોઈએ. ક્વેશ્ચન નંબર 13, ગૌતમ બુદ્ધના અષ્ટાંગિક માર્ગ જે માર્ગ છે એને કહેવાય છે મધ્યમ માર્ગ, માં શેનો સમાવેશ થાય છે? તો અહીંયા તમે જોશો તો આ જે છે બધા જ ઓપ્શનો સાચા છે, એટલે કે એ, બી અને ડી બધા જ ઓપ્શનો સાચા છે, એટલે આન્સર આવશે સી, આપેલ તમામ વિકલ્પો સાચા છે. તો અહીંયા તમે જોશો દ્રષ્ટિ છે, સંકલ્પ છે, વાણી, કર્મ, આજીવ, પછી વ્યાયામ, પછી સ્મૃતિ અને સમાધિ, આ બધું જ તમારું સારું એવું હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 14, પતંજલિ કવિ કયા શાસનકાલ દરમિયાન થઈ ગયા છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, શુંગ હતા તેમના કાળમાં થઈ ગયા છે પતંજલિ કવિ. ક્વેશ્ચન નંબર 15, સાંચી સ્તૂપ ફરતે જે તોરણોમાં છે તેમાં કયા રાજાનો ઉલ્લેખ છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ, સાતકર્ણી પ્રથમ છે તેમનો ઉલ્લેખ છે એ સાંચીના સ્તૂપમાં જે તોરણો છે તેમાં. ક્વેશ્ચન નંબર 16, નીચેલા આપેલા જોડીઓ છે તેમાંથી સાચો અથવા તો સાચા જોડી પસંદ કરો. તો પહેલું છે તમિલનું સૌથી પ્રાચીન મહાકાવ્ય, તો સિલાપદીકારમ પ્રાચીન મહાકાવ્ય છે. બે, તમિલ સાહિત્યમાં જૂનો વ્યાકરણ ગ્રંથ તો તોલકાપ્પિયમ તે જૂનો વ્યાકરણ ગ્રંથ. પછી થર્ડ, તમિલ ભાષામાં રામાયણની રચના કદંબ કરી હતી. અને ચાર, દક્ષિણ ભારતમાં મહાભારત તરીકે ઓળખાતો ગ્રંથ તો મણિમેખલાય. તો આ ચારે ચાર ઓપ્શનો સાચા છે, એટલે તમારે સાચો આન્સર આવશે બી, 1, 2, 3, 4. એટલે આ તમે શાંતિથી જોઈને તમારી નોટ્સ બનાવો તો નોટ્સ બનાવી શકો છો અને એને PDF તો તમને મળે જ છે, તો તમે તે પણ સેવ કરી શકો છો. તો આથી નોટ્સ બનાવતા રહેજો મિત્રો. ક્વેશ્ચન નંબર 17, કયા રાજાને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? આ બધા એક્ઝામો, આ બધી જે ક્વેશ્ચનો છે તે એક્ઝામમાં વારે ઘડીએ પૂછાતા રહેતા હોય છે. અને મિત્રો હું તમને એ કહેવા માગું છું કે ઘણા સ્ટુડન્ટ પૂછે કે મિત્રો આ કે સર આટલા અમે ક્વેશ્ચનો ખાલી તૈયાર કરીએ તો ચાલે કે ના ચાલે? પણ જે સબ્જેક્ટ હું તમને આપું છું, એક એક સબ્જેક્ટ જે તૈયાર કરવા આપું છું ટૉપિક, તે તમારે મસ્ત એવો ડીપમાં તમારે તૈયાર કરવો પડશે તો જ તમારે GPSC ક્લાસ 1-2 પાસ થઈ શકે. કેમકે તેનું મેરિટ જોશો અને તેના પેપરની ક્વોલિટી જોશો તે બહુ અત્યારે હાઈ લેવલની જતી જાય છે, કેમકે કોમ્પિટિશન વધે છે અને તમને સારામાં બેસ્ટમાં બેસ્ટ જે હોય છે એસ્પિરન્ટ્સ તેમને સિલેક્ટ કરવાના હોય છે. એટલે હવે પેપરો હાર્ડ નીકળે છે તો આપણે તૈયારી પણ ડીપમાં કરવી પડશે. એટલા માટે આ તો ખાલી જે મોક ટેસ્ટ તમારે એક આપવાની રહેશે આ રીતે, એટલા માટે MCQ ફ્રેમ કરવામાં આવે છે જેથી તમને ખ્યાલ આવે કે GPSC ક્લાસ 1-2માં કેવા MCQ પૂછાય છે. એટલે તમારે વાંચવાનું તો પૂરેપૂરું ડીપમાં એવું રહેશે જ તમારે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા સાચો આન્સર તમારે કયો આવશે કે ભારતનો જે નેપોલિયન કહેવામાં આવતો હતો, તો અહીંયા સાચો આન્સર તમારે આવશે સી, જે સમુદ્રગુપ્ત છે તેમને ભારતનો નેપોલિયન કહેવામાં આવતો હતો. ક્વેશ્ચન નંબર 18, કયા રાષ્ટ્રકૂટ રાજાએ ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિરનું નિર્માણ કર્યું છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, કૃષ્ણરાજ વન છે તેમણે કૈલાસ મંદિરનું નિર્માણ કર્યું છે. બહુ જ સારું એવું ભવ્ય છે, તમે જોઈ શકો છો, ઇમેજ તમે જોઈ શકો છો ગૂગલ મેપમાં તમને મળી રહેશે અને ત્યાં વિઝિટ કરશો તો તમને બહુ જ સારું એવું મળી રહેશે. ક્વેશ્ચન નંબર 19, કાંસાની નટરાજની મૂર્તિ કયા કાળ દરમિયાન બનાવાઈ હતી? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ, ચોલ હતા તેમના કાળ દરમિયાન કાંસાની નટરાજની મૂર્તિ બનાવાઈ હતી. ક્વેશ્ચન નંબર 20 અને અંતિમ, નાલંદા યુનિવર્સિટી વિશે નીચાથી કયું વિધાન સાચું છે? તો હર્ષના સમયમાં તેનું શિક્ષણ ખૂબ જ મહત્વનું કેન્દ્ર બન્યું હતું અને આચાર્ય શીલભદ્ર તેના કુલપતિ ત્યારે હતા. પછી નાલંદા વિદ્યાપીઠમાં આવેલું પુસ્તકાલયનું નામ શું છે? ધર્મગંજ. અને 3, કે નાલંદા યુનિવર્સિટીમાં ચીની પ્રવાસી હતા યુ એચ સાંગ 1.5 વર્ષ માટે શિક્ષણ અહીંયાથી લીધું હતું. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બી, 1, 2, અને 3, 3 ઓપ્શન સાચા છે. તો આ બધા તમને આન્સરો આપેલા છે, તમે શાંતિથી જોઈ શકો છો. પછી કાલે તમને પૂછવામાં આવ્યું હતું કે પહેચાન કોણ, આમને કોણ છે? તો આમને દલાઈ લામા છે 14મા નંબરના, તેમનું નામ છે તેન્ઝિન ગાઇટોત્સો અને આમને 1989માં નોબેલ પીસ પ્રાઇઝ પણ મળ્યું હતું.
મેં પ્રેક્ટિસમાં તમારે ભાવનગર જિલ્લો, તો ભાવનગર જિલ્લો અહીંયા તેનું જે હેડક્વાર્ટર અહીંયા તમે જોશો, ભાવનગર જિલ્લો અહીંયા આવેલો છે. ત્યારે તમે ઝૂમ કરીને જોયું તો ભાવનગર અહીંયા આવેલો છે અને અહીંયા ગેલો નદી આવેલી છે. પછી ત્યારબાદ અહીંયા આવેલી છે શેત્રુંજય નદી, અહીંયા શેત્રુંજય પર્વત આવેલો છે. પછી અહીંયા રાજસ્થળી બંધ આવેલો છે. ત્યારબાદ તમે જોશો તો અહીંયા આવેલું છે બ્લેકબક નેશનલ પાર્ક આવેલું છે, જે બહુ જ એક્ઝામમાં પૂછાય છે. પછી અહીંયા તળાજા આવેલું છે. પછી અલંગ ખાતે જે જહાજ ભાગવાનો અહીંયા ચાલે છે. પછી અહીંયા મહુવા આવેલું છે. અહીંયા પાલણ આવેલું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે પૂરેપૂરી નદીઓ ને એનું બધું અહીંયા આવેલું છે. પછી આજુબાજુ જોશો તો અમદાવાદ જિલ્લો આવેલો છે, બોટાદ, પછી અહીંયા આવેલું છે અમરેલી, અને અહીંયા અરબસાગર આવેલું છે. હવે પહેચાન કોણ, આ કોણ છે તે તમારે દર્શાવવાનું છે. હિન્ટ તમને આપી દઉં, આમની અટક છે સ્વામીનાથન. સ્વામીનાથન આમની અટક છે, ખાલી તમારે આમનું નામ જણાવવાનું છે. તો આ થોડું ગૂગલ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. મેં પ્રેક્ટિસમાં આજે અમરેલી જિલ્લો તમારે જણાવ્યો છે, ક્યાં આવેલો છે, તેનું હેડક્વાર્ટર ક્યાં છે, ત્યાં કંઈક વિશેષ આવેલું હોય તે તમે દર્શાવી શકો. તાલુકા કેટલા છે, આજુબાજુ કયા ડિસ્ટ્રિક્ટ તેને ટચ કરે છે, તાદુ તમને જેટલું આવડતું હોય તે બધું તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. એક શબ્દ આવડે તો એક શબ્દ પણ લખજો, જેથી તમને તો ફાયદો થશે પણ બીજાને પણ ફાયદો થશે. મોક એમસીક્યુ, તો ઇન્ડિયન એરફોર્સ વિશે આજે તમારે જણાવવાનું છે, જે હવે આપણે જોઈએ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તેના અંતર્ગત આવે છે. પછી તમારે ક્વેશ્ચન નંબર 2 CITES નું ફૂલ ફોર્મ તમારે આપવાનું છે. આનું હિન્ટ તમને આપી દઉં કે પર્યાવરણ સાથે સંકળાયેલું છે આ. ક્વેશ્ચન નંબર 3, ભારતમાંથી કોને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું છે અને ક્યારે? તો ક્વેશ્ચન નંબર 1 આન્સર, ક્વેશ્ચન નંબર 2 સામે આન્સર, ક્વેશ્ચન નંબર 3 સામે આન્સર, આ રીતે એક જ કોમેન્ટમાં આન્સર બધા લખી દેજો તમે. અને આ રીતે જોશો તો મિશન જીપીએસસીમાં 7-3 શું છે હવે? તો મધ્યકાલીન ભારત આપણું જે પ્રાચીન ભારત હતું તે પૂરેપૂરું પતી ગયું છે, એટલે પોલિટી જિયોગ્રાફીને પ્રાચીન ભારત આપણે પતી ગયું છે. હવે મધ્યકાલીન ભારત, તો પ્રારંભિક મધ્યકાલીન ભારત, પછી રાજપૂત, પછી સલ્તનત, પછી વિજયનગર જે સામ્રાજ્ય છે તે તમારે તૈયાર કરીને આવવાનું છે 7 તારીખ માટે. અને કરંટ અફેર્સ 7-12 અને 7-3 કરીને આવવાના છે. અને NCERT તમારે બેસ્ટ રહેશે આ જે મધ્યકાલીન છે તેના માટે પણ, અને GCERT પણ બેસ્ટ રહેશે. બીજા જે બી પ્રાઇવેટ પબ્લિકેશનો છે તે પણ તમે વાંચી શકો છો. આ રીતે મોક ટેસ્ટ 1, 2, 3, 4, 5 પણ થઈ ગઈ છે તે તમે આપી શકો છો. તો આ રીતે જોશો તો અહીંયા ગ્રીન સિગ્નલ છે, અહીંયા ગ્રીન સિગ્નલ છે, અને હિસ્ટ્રીમાં ઇન્સેન્ટ પતી ગયું, અત્યારે ચાલે છે મધ્યકાલીન. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો સારા લાગે તો ફટાફટ લાઇકનું બટન આપી દેજો, ના આવે તો ડિસલાઇક આપજો, પણ જણાવજો કેમ ડિસલાઇક કર્યું છે. અને જે બી તમને ક્વેશ્ચનો પૂછ્યા છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂકથી તેના આન્સર આપજો. અને વિડીયો કેવો લાગ્યો છે તે પણ નીચે કોમેન્ટમાં અચૂકથી જણાવજો. અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ. વિડીયો તમને ઇમ્પોર્ટન્ટ લાગે તો બીજાને પણ ઇમ્પોર્ટન્ટ લાગે છે, તેને ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર પર તમે શેર કરી શકો છો, જેથી દૂર દરેકના ગામડામાં જેટલા બી વિદ્યાર્થીઓ રહે છે જેમની જોડે એક્સેસ નથી હોતી, તો તેમને બધું મટીરિયલ અને સારા એવા વિડીયો બધું મળતું રહે. તો એટલા માટે શેર કરવાનું ના ભૂલતા. અને બહુ બધા સારા એવા બધા વિદ્યાર્થી મિત્રો શેર કરે છે વિડીયો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને આપણી GPSC ઓનલી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હજી સુધી, તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબનું બટન આપી દો, અને બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે, જે કંઈ નવા વિડીયો આવે, તે બધા તમને ઇન્સ્ટાની નોટિફિકેશનમાં મળતા રહે. તો ચલો મળી શકના વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું. હેવ અ અસમ ડે.